પટેલ મેટ્રેસીસ એન્ડ ટ્રેડિંગ, જે આપને મળશે ઘર સજાવટ માટે સોફા સેટ, પડદા અને મેટ્રેસીસ. લગ્ન પ્રસંગ નિમિત્તે અવનવી વેરાયટીમાં ગાદી મળશે, અને હા, ગુજરાતના કોઈ પણ શહેરમાં ગાદીની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. કંપનીનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી દરેક વસ્તુ હોલસેલ ભાવે મળશે. આજે જ મુલાકાત કરો પટેલ મેટ્રેસીસ એન્ડ ટ્રેડિંગ, દિવાળીબાગ, અંકુર ચોકડી, મિની બજાર પાસે, વરાછા રોડ, સુરત. આમ કઈ જગુ ના હું ટગર ટગર જોવો છો, મોઢામાંથી કઈક બહોન તો ખબર પડે. લાલાની બા, મને ક્યારું બોલવું બોલવું થાય છે, પણ જેવો બોલવા જાવ ને ત્યાં ગળા ડૂમો ભરાઈ જાય. એમાં તમારો કઈ વાંક નથી, આ ઘરે ઘરે બધાય ભાઈઓ છે ને, ઈ દીવેલ વગરની વાઈટુ જેવા થઈ ગયા છે. આમ થા તો કોઈનો વારો નો આવા દે, પણ આ બાયુ માણા સામે બોલવાનું આવે ને તે કોણ જાણે કેમ બીતા હશે. હે લાલન બાપા, તમને એમ છે કે તમારાથી વધુ બોલાઈ જાય તો તમને છૂટા છેડા આપી દઈશ. હરિદ્વાર ગંગા સ્નાન કરીશ, ચાર પાંચ ગીર ગાયું બાંધીને ગાયું સેવા કરીશ, ઈ સતાય ઉમંગ સડશે તો ચારધામ ની જાત્રા કરીશ. તમે શું વિચારો છો, હું તમને છૂટા છેડા આપી દઈશ તો તમે એકલા એકલા ટોકીજ માં પિક્ચર જોવા જાઓ, મહિલા મંડળ માં કરતાલ વગાડવા જાઓ, ચોપાટી માં જઈને ચટપટી ખાઓ, આ એકલા એકલા ચકડોળ માં બેસો. ઓય, તમને કહું છું, ક્યાંક વડાપ્રધાન થવાનું સપનું જ નથી જોતા ને? હા, હવે મને સમજાણો કે આ વર જીવતો હોય ત્યાં હું જે બાયુ મરી ગયા પછી ગોખલા માં હું કામ બેહે. આયા હું સંન્યાસી થવાની વાત કરું છું, અને તને એવો શક છે કે બાયુ ના મંડળ વચ્ચે જઈને હું આમ કડતાલ વગાડીશ? હવે તો કયો, તમે આમ ક્યારના ચકડ વકડ હું જોતા હતા? હા, શું કહું, પણ લાલન બા, તને ગળા જ નહીં ઉતરે. આ કીધા પેલા ગળે ઉતરે? તું પેલા આંખ્યું બંધ કરી દે, નકર મને ગળા ડૂમો ભરાઈ જાહે. કેમ લાલાના બાપા, આ ખોટા વખાણ કરીને ફૂલ ચડાવવાના છે? અરે બાપ રે, જાવ દે, કાઈ નથી કેવું. હવે તો કયો ને કયો, આ તમારા હમ છે. મારા હમ? ઓય બાપા ના, આ હું બોલાઈ ગયું, તમારા નહીં મારા હમ. રંભા, તમે શાળી વરહે પૂઈ ગયા તોય છોકરી જેવા ન મટ્યા. હે ભગવાન, આ કયા ભવનું મને પૂન ફેડ્યું છે. આ ગામ આખા ના આદમી ને એની ચાળી વર્ષ ની બાયુ માં ડોસિયું ના દર્શન થાય છે, અને મારા ઘરવાળા ના જીવ કુવારી લાગુ છું. સ્વામીનાથ, આ તમારા પગ ના ચપ્પલ ક્યાં છે? એને માથે મૂકીને તમારી ફરતે ચાર આટા ફરવા છે. એ પડ્યા સંડાસ ના બાવણા પાસે બોતડા જેવી જ ન મટી. એ હું એમ કઉ છું કે અડધી ગઢી થાય તો બુદ્ધિ નાની સોડ્યું જેવી ન મટી. તઈ હું કોઈ ગઢું જ નથી થવું, અડધી જિંદગી છોકરાઓ માંથી ઊંસા ન થાવ, અને અડધી જિંદગી માથાના મોવાળા રંગવા માંથી ઊંસા ન આવો. આ પછી કાળા વાળ વાળો ફોટો બેહણા મૂકીને તે ડોસ્યુ બિચારી અંદરો અંદર વાતો કરતું જાય ને હિપકા ભરતું જાય. સંપામાં આપણા હાથની વાત થોડી છે, આપણે મર્યા જવડા બેઠા રહી અને ધનસુખ ના ઘરના બિચારા આપણી સાઈડ કાપીને મોર થઈ ગયા. હજી કાલ રંભા સાણા નો હુંડલો લઈને હામી મળી હતી, કોઈ ન કળી કે આ બાઈ વી વી વરેથી હાહરે આવી છે, તણ કહા વડે ને ખૂવા વડે ખમી ગઈ છે. તમે માણસો કે મદારી, આ સેની મોકણ માંડી છે? હજી હું જીવું છું, મરી નથી ગઈ કાઈ. એ હું એમ કઉ છું કે આ તમે બધા વાળ રંગી રંગી ને તમારી ઉંમર ઢાંકો છો, એમાં બીજા છેતરાય છે. પછી મર્યા જવડા થાય ને તોય ગામ ને તેમ જ થાય, બિચારું નાનું માણસ હોય ગયું. જેવા સહી એવા દેખાવામાં શરમ છે નહીં લાગે. આ નેત નવા કેમિકલ વાળા કલર માથામાં નાખીને પછી સામડિયું ના આંખ્યું ના રોગ થાય. એ વાળ ધોળા થઈ જાય ને તો ભલે થઈ જાય, આંખે કુંડાળા પડે ને તો ભલે પડે, માથામાં ટાલ્યું પડે ને તો ભલે પડે, સમય સમય નું કામ તો કરવાનું જ છે, એમાં શરમાવાનું શું હોય? અવસ્થા પ્રમાણે જે આવે સ્વીકારી લેવાનું હોય. લે આ સફરજન. કેમ સફરજન? ગાંડી, આ તારા ચાલી વર્ષ પૂરા થયા. અર માડી ના, માર ચાલી વર્ષ પૂરા થઈ ગયા. આ 41 વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો ને એટલે તને આ સપ્રમ ભેટ આપી. સફરજન ખા અને તાજી માજી રે,
છોકરાના છોકરાની ઘોડિયાની દોરી તાણવાની ભગવાન તને શક્તિ આપે અને સુરીલા કંઠે આલડા ગાવાનું તને સુખ મળે. એન હો વરહ ની થા, ઘટે તો થોડાક મારાય વરહ ભેળવી દે. મારે હજી હો વરહ જીવવાનું છે. કે મારે તને એવા જ આશીર્વાદ આપવાના હોય ને. પણ જાતા જાતા જાડા કાસના સસમા હાથના ટેકાની લાકડી અને દાંતના સો અકઠા પાસે આઈના મુક્તિ જાયજે. આ અડધા ગઢા થયા ને તોય છોકરા જેવા ન મેટા. જો માર લાલો આવી ગયો લાગે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે મારી માને. અત્યાર સુધી ક્યાં ગયો તમારો દીકરા? અરે મારી માં તારી બર્થડે હતી ને તો ગિફ્ટ લેવા ગયો તો. આમ જોવો કઈક શીખો આ દિવાળે ને ઈ દીકરા. પહેલા પવણી જવા દે પછી વખાણ કરજે, નકર વખાણે લખીસડી દાઢે શોર્ટ છે. પણ લાલિયા આમ જોતો ખરી આ ગિફ્ટ લેવામાં બપોરના 12 વગાડ દીધા. મમ્મી આપણે દિવાળીએ દેપલા ગયા ને ત્યારે તને કોણ કંદરતું તું? આમ મારી હમ હું જોશો, હું તો રોજ ફળિયામ ખાટલો નાખીને હૂતો છો અને દેહ માર્યા ત્યાં સુધી મેં કોઈ દે કીધું કે લાલાને બા પાણીને કળશો અંબાવો. અરે મમ્મી તને માખું બહુ કંદરતી હતી. લે આ માખ્યું, ગરોળિયું, ઊંદડિયું, કુંડીના ડેટક્યા, આ બધું તો ગામડા નિશાન કહેવાય. આ બધું ન હોય ને તો ગામડું ગામડું ન લાગે. મમ્મી હવે આપણે ગામડે જાવી ને ત્યારે કોઈ દી તને માખું નહીં કંદડે. કેમ બટ્ટા, માર હાટો ધુમાડિયું લાવ્યો છું. અરે મમ્મી ધુમાડિયા અને ગૂગલ ના જમાના ગયા હવે. તારી હાટું તો અમેરિકા થી છે ને ઓનલાઈન માખું મારવાનું મશીન મગાવ્યું છે. આની ઓરિજિનલ કિંમત છે ને 15,000 છે. 15,000 નો થોર માર્યો? તારી માને કળશો પાણી પાઈ દે ને કરે હું અતરાઈ જાહે. તમે સાના મને બે હો બટ્ટા, માર દીકરો મારો જન્મદિવસ તો વરહમાં 2 વાર આવે. હે માર દીકરા આટલો બધો ખર્ચો થોડો કરાય. પણ આપણે તો અંગ્રેજી મહિના પ્રમાણે ઉજવી છે ને, અને વિક્રમ સંવંત માં તો 17 દેશીન દી તારો જન્મ છે, એટલે એ કઈ આપણે ઉજવાતી નથી. અને દીકરો ઓછે ઓછે લાવ્યો છે તો વધારે લઈને ખોટું મોણ હું કામ નખાવશો? જો પપ્પા અમેરિકામાં છે ને આપણી કિંમત પ્રમાણે આની કિંમત 15,000 રૂપિયા થાય, પણ ઓનલાઈન માર્કેટિંગ કંપનીમાં છે ને 90% રાહતની છૂટી છે, એટલે આપણે છે ને ફક્ત 500 રૂપિયા ઘરે પોગી ગયું. અકલના ઓથમેરા, માખું મારવાના મશીન અમેરિકામાં નથી બનતા. આ બધી યોજનાઓ તો આપણા દેશના અમુક સીટર લોકોના મગજની પેદાશ છે. આ ઓનલાઈન ખરીદીમાં 25-50% રાહતના નામે ગામના ગાળિયા કરે. આ ભળતી કંપનીઓના નામના સ્ટીકર બનાવી બનાવીને વસ્તુ માથે સોંટાડી દે અને પરજાને ઘર બેઠા છેતરે છે અને પરજા છેતરાય છે. 5 રૂપિયાની વસ્તુ ઉપર 15,000 નું સ્ટીકર મારે, પછી ઉપર 95% ની છૂટ લખે અને 500 રૂપિયા તમને પધરાવી દે. હકીકતમાં એ જેટલા 1% ની છૂટ આપે છે ને એટલા 1% તો ઈ રળે છે, ગામને ઊંધા ચશ્મા પહેરાવે. આ દુકાનોમાં લારીઓમાં ભલે 25-50 રૂપિયા મોંઘું આવતું, પણ એમાં કોઈ ગેરંટીમાં કે વોરંટીમાં છેતરાવાનું નથી આવતું. પપ્પા આ તમારું જૂનવાડી મગજ ક્યારેય નહીં સુધરે. અત્યારે તો છે ને આખી દુનિયા મુઠ્ઠીમાં હમાઈ ગઈ છે. દુનિયા ભલે ને મુઠ્ઠીમાં હમાઈ ગઈ હોય, પણ આ વિશ્વાસ થોડો મુઠ્ઠીમાં હમાય. તને મારી વાત ન સમજાતી હોય ને તો તું લાવ્યો છો ને ખોખું ખોલ એટલે તને ખબર પડે. તમારી જાતને માખું મારું, તમે મારી માને દેહમાં હક નહોતું લેવા દીધું કા? હવે છે ને મારી માં તમારા જડમૂળ માંથી તમારા માખું નો વંશવેલો કાઢી નાખે ને તો અસબકે ખુલજા સિમ સિમ. આ હું છે બટા? થોભો મમ્મા થોભો. જો આ સાથે આવેલા કાગળમાં માખ્યું મારવાની રીત પણ સમજાવી છે, અંગ્રેજી, હિન્દી અને મમ્મી ગુજરાતીમાં પણ છે. આ તારી માને વાંચીને સંભળાય, માખ્યું તો એને મારવાનું છે. સૌ પ્રથમ તો ઘરના ઉમરામાં એક પગ ઘરમાં અને એક પગ ઓસરીમાં રાખીને ઉભડક બેસો. આ તું માખ્યું મારવાનું મશીન લાવ્યો છો કે હરણા કંઈ મારવાનું મશીન લાવ્યો છો? ઓય કડીક સાન મને બેહો ને, સાંભળો જ ખરી હું લખું છે ઈ લેવાય જ. ત્યારબાદ આ જાદુઈ પથ્થરનો ટુકડો સમતલ રીતે મૂકો, પછી એની સાથે રહેલી મધની શીશીમાંથી 2 ટીપા મધ મૂકો. ઘડીના 6ઠા ભાગમાં 10-10 માખ્યુંનું ટોળું મધની ફરતે ફરતે બેસી જશે. હવે તમારું 99% કામ થઈ ગયું છે. ધીમેથી બીજો રહેલો જાદુઈ પથ્થર માખ્યુંના ટોળા પર મારો. મરેલી માખ્યું ભેગી કરવા તમે ઓનલાઈન સુપડી પણ મગાવી શકો છો. ઓરિજિનલ પ્રાઇસ ₹2,000, ઓનલાઈન કિંમત માત્ર ₹200. આજે જ ઓર્ડર કરો અને ઘર બેઠા મેળવો મરેલી માખ્યું ભરવાની સુપડી.
આને કહેવાય લાલો લોભે મર્યો. હવે આવતા જન્મ દિવસે તારી માને હુંપડી મગાવી દેજે. બટા લાલા, આન કરતા 500 રૂપિયા અને 5 કિલો ડુંગળી લાવ્યો હોત તો 5 મહિના કપાઈ જાત કા? માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે, મારા લાલા ડુંગળી વિના નગર ખાલા રે. માર લાલા મમ્મી નો ઉજવો છે બર્થડે, મારા લાલા મમ્મી નો ઉજવો છે બર્થડે રે, માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે, માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે. માર લાલા તારો પપ્પો ન લાવે કાંઈ, માર લાલા તારો પપ્પો ન લાવે કાંઈ રે, માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે, માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે. ખાલી હાથે તું ના આવ્યો, મારા લાલા ખાલી હાથે તું ના આવ્યો રે, માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે, માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે. માર લાલા માખ્યું મરવાનું લાવ્યો યંત્ર, મારા લાલા માખ્યું મરવાનું તું લાવ્યો રે, માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે, માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે. લાલા 500 માં પાણકા લાવ્યો, મારા લાલા 500 માં પાણકા લાવ્યો રે, માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે, માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે, ડુંગળી વિના નગર ખાલા, મારા વાલા ડુંગળી વિના નગર ખાલા રે, માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે, માર લાલા ડુંગળી વિના નગર ખાલા રે.